લખતર એપીએમસીના ભૂતપૂર્વ ચેરમેન અને સેક્રેટરી ઉપર ભ્રષ્ટાચારને લઈને પોલીસ કેસ થયા હતા અને બાકીના ચૂંટાયેલા સભ્યોને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વહીવટદારની નિમણૂક કરી લખતર એપીએમસીનો વહીવટ કરવામાં આવતો હતો ત્યારે હાલમાં લખતર એપીએમસી દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે શૈલેષ પરેજિયા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા જેઓ બિનહરીફ વિજેતા જાહેર થતાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદે શપથ ગ્રહણ કર્યા હતા.